અલગ અલગ જે વિસ્તારો છે, સંવેદનશીલ અમદાવાદના વિસ્તાર કહેવાય છે, ત્યાં પોલીસનું કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે. સર્ચ ઓપરેશન ખાસ ચંડોળા તળાવ વિસ્તાર આ વિસ્તાર છે. આપને ફરી કહી દઈએ, આ વિસ્તાર છે કે જ્યાં સૌથી વધુ બાંગ્લાદેશીઓ રહેતા હોય છે, ત્યાં પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું છે. ટીયર ગેસના શેલ્સ હાલમાં છોડાઈ રહ્યા છે, હજુ પણ સ્થિતિ ડહોળવાના પ્રયત્નો ચાલુ છે. આખી રાત પોલીસ સ્ટેન્ડ બાય રહેશે. આપને ફરી કહી દઈએ કે ચંડોળા તળાવ પાસેના દ્રશ્યો, હાલમાં પોલીસનું કોમ્બિંગ ચાલુ છે, પોલીસે સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે. કે આખરે આ કાંકરી ચાળો કર્યો કોણે? અસામાજિક તત્વોને પકડી પાડવા માટે અત્યારે પોલીસ કવાયત કરી રહી છે. લગભગ અંધારું થઈ ગયું છે, સ્થિતિ કંટ્રોલમાં ચોક્કસ છે, પરંતુ છુપાઈ છુપાઈને પણ અસામાજિક તત્વો હુમલા કરી રહ્યા છે. અને આ જ તત્વોને પકડી પાડવા માટે પોલીસના કર્મચારીઓ અત્યારે કાર્યવાહી કરી રહ્યા છે. ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી રહી છે. આ જે વિસ્તારોમાં છુપાઈ છુપાઈને કેટલાક અસામાજિક તત્વો પોલીસ પર પણ હુમલો કરી રહ્યા છે, પથ્થરમારો કરી રહ્યા છે, પરંતુ આ સ્થિતિ પર કંટ્રોલ મેળવવા હાલમાં પોલીસની કવાયત ચાલુ છે. તત્વોને શોધી શોધીને પોલીસ પકડી રહી છે. આપને કહી દઈએ કે ચંડોળા તળાવનો વિસ્તાર જ્યાં બાંગ્લાદેશીઓ અનેક માત્રામાં વસવાટ કરે છે, આ જ વિસ્તારમાં પોલીસ હાલમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. નાગરિક સંશોધન કાયદાનો અહીંના લોકોનો વિરોધ છે. અલગ અલગ બેનર્સ હેઠળ આજે બંધનું આહવાન કરાયું હતું, જોકે બપોર પછી સ્થિતિ કંટ્રોલની બહાર જતી રહી હતી, અને માટે આ અસામાજિક તત્વોને હાલમાં પોલીસ શોધી રહી છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર. મિહિર, હાલમાં પોલીસની કાર્યવાહી કઈ દિશાની છે, શું કરી રહી છે? ચિરાગ, અત્યારે અમે શાહઆલમ દરગાહ વિસ્તારમાં અંદર છે. તમે જોઈ શકો છો મારી પાછળ છે કે જે રીતે પોલીસના વાહનો પડ્યા છે, સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કે જેનાથી ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે, અને તેની ઉપર તમે જોઈ શકો છો કે ઉપર પણ પોલીસ કર્મીઓ બેઠા છે. આ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે આપણી પાસે. આપણી સાથે જે અમદાવાદ શહેરના સ્પેશિયલ પોલીસ કમિશનર અજીત ઉમર સાહેબ, શાહઆલમનો વિસ્તાર જે હમણાં થોડી વાર પહેલા જે થયો હતો માહોલ, અત્યારે શું માહોલ છે? અભી સબ લોગ અપને અપને એરિયામાં હૈ, અપને અપને ઘરોમાં હૈ, પૂરી તરહ પરિસ્થિતિ કાબૂમાં હૈ. સર, યે કિસને કિયા, ક્યો માહોલ બિગડા, યે લોગ શાંતિપૂર્ણ જો માહોલ કરને વાલે થે, તો યે કે કેસે હો ગયા સર? જિન ભી શરારતી તત્વો ને કિયા હૈ, પથ્થર ફેંકે હૈ, આ પ્રકારના બધા લોકો ને વિરુદ્ધ માં કાયદેસર પગલા લેવામાં આવશે. સર, અભી ફિલહાલ ક્યાં કહા સર ચલ રહા હૈ, ક્યાં હો રહા હૈ સર? અભી તો પેટ્રોલિંગ કરકે વી આર એન્શ્યોરિંગ કે થિંગ્સ આર પીસફુલ. તો આ છે અમદાવાદ શહેરના સ્પેશિયલ પોલીસ કમિશનર જે કહી રહ્યા છે કે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને તે લોકોને શોધવામાં આવી રહ્યા છે જે જેણે આખી સ્થિતિ માહોલ બગાડ્યો છે. ચિરાગ, તમે મારી પાછળ જોઈ શકો છો આ આખો વિઝ્યુઅલ છે કે આ પોલીસ કર્મીઓ છે જે ચંડોળા સુધી ફ્લેગ માર્ચ કરીને આવ્યા છે, સર્ચ ઓપરેશન કરીને આવ્યા છે, અને હજી આગળ જે શાહઆલમ દરવાજા છે ત્યાં સુધી આ પોલીસ કર્મીઓ છે જઈ રહ્યા છે. પોલીસના વ્હીકલ છે, અને ચિરાગ જે સિનિયર અધિકારીઓનું કહેવું છે તે આખી રાત આ વિસ્તારની અંદર ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. અમે ખાસ વાત એ કરો કે જે રીતે ચંડોળા વિસ્તારમાં જ સર્ચ ઓપરેશન ચાલુ છે, લગભગ શંકા એ વાતની છે કે અહીંયા જે ગેરકાયદે વસવાટ કરે છે એ જ લોકો આ હિંસા ભડકાવી હશે. બિલકુલ ચિરાગ, બિલકુલ સાચી વાત છે. ઘણા સિનિયર અધિકારીઓ છે જેમણે ખાનગીમાં રાયે આ તપાસ ચાલુ કરી છે કે આ વિસ્તારના નહીં પરંતુ જે ગેરકાયદેસર ચંડોળા વિસ્તારની આજુબાજુના લોકો રહે છે તેમણે હિંસા ભડકાવી હશે, તેમનો આ હિંસામાં હાથ હોઈ શકે છે. પરંતુ આ આખું કાવતરું કોણે ઘડ્યું, ક્યારથી આ પ્લાનિંગ હતો, પોલીસ ઉપર હુમલો કરવાનો કે શું, આ મુદ્દે પણ તપાસ ચાલી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે મોડી રાત્રે આ અંગે ગુનો પણ દાખલ કરવામાં આવશે. તમે જોઈ શકો છો આ SOGના DCP છે કે જે તેમની પોતાની ટીમ સાથે આ વિસ્તારની અંદર પેટ્રોલિંગના ડિસ્કસ પણ કરી રહ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. સાહેબ, આપણી સાથે છે SOGના DCP ડૉક્ટર હર્ષદ પટેલ. સાહેબ, અત્યાર સુધીની શું સ્થિતિ, કેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા છે? અત્યારે હાલ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કંટ્રોલમાં છે. બહારથી એડિશનલ ફોર્સ, ક્રાઇમ બ્રાન્ચ અને SOGના અધિકારી તથા માણસો જરૂરી શસ્ત્ર સરંજામ સાથે ઉપલબ્ધ છે. ડિટેન કરેલાનો આંકડો લોકલ પોલીસ સ્ટેશનથી મળી શકે હાલ ચોક્કસ પૂર્વક કહી શકાય એમ નથી. તમે SOGમાં જો સૌથી વધારે બાંગ્લાદેશીઓ, ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર કામ SOG કરતી હોય છે, આ આખું કાવતરું પોલીસ ઉપર હુમલો કરવાનું કે સ્થિતિ બગાડવાનું કામ આ ગેરકાયદેસર વસવાટ કરતા લોકોએ કર્યું હોય શંકા છે ખરી? હાલ પૂરતું એ દિશામાં ચોક્કસપણે કશું કહી શકાય નહીં, પણ જો આ વાત પણ ક્યાંક આ થિયરી પણ બંધ બેસતી થતી હોય તો એ દિશામાં ચોક્કસપણે અભ્યાસ કરી અને એ થિયરીમાં જો આ થિયરી પ્રમાણે ચાલતા હોય અને એ પ્રમાણે જો હુમલો કરવામાં આવે તો 100% એ જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે
એને શોધી અને આપણે ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી પણ કરવા. પહેલા લાલ દરવાજા અને પછી શાહ આલમ, આ રિજનલ આઈબી ના કોઈ ઇનપુટ્સ હતા કે પહેલાથી એવી કોઈ શંકા હતી ખરું કે આવું કંઈ થઈ શકે છે કે એને લઈને કોઈ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોય? એ તમામ જગ્યાએ વિશેષ બંદોબસ્ત માટે જ્યાં રેલીની મંજૂરી માંગી હોય અથવા તો જ્યાં માણસો ભેગા થઈ શકવાની શક્યતા હોય પોતાના વિરોધ માટે થઈ, એવી તમામ જગ્યાએ પૂરતી સંખ્યામાં બંદોબસ્તનું આયોજન કરેલું હતું. ચિરાગ, આ છે એસઓજીના ડીસીપી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ જે કહી રહ્યા છે કે તમામ જગ્યાએ જે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, તમે જોઈ શકો છો કે હજી પણ આ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના અધિકારીઓ જે ટીયર ગેસના સેલ સાથે સજ્જ થઈને વિસ્તારની અંદર કોમ્બિંગ કરી રહ્યા છે, પેટ્રોલિંગ કરી રહ્યા છે, લાઠીથી સજ્જ તમામે હેલ્મેટ પહેરી રાખ્યા છે, એટલે કે ટૂંકમાં કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે હાલ પોલીસ તૈયાર છે. ચિરાગ, મિહિર, હવે રાત મહત્વની રહેશે. અત્યારે પોલીસનો દાવો છે કે સ્થિતિ કંટ્રોલમાં છે, પરંતુ રાત્રે ફરી પાછા આ સાત તત્વો જે છે તે ફરી સક્રિય થઈ શકે છે. આખી રાત પણ લગભગ પેટ્રોલિંગ કરવું પડશે, પોલીસને એ પ્રકારના સંકેત મળી રહ્યા છે. બિલકુલ, રાત મહત્વની રહેશે. હાલ આખા અમદાવાદની અંદર સ્થિતિ કંટ્રોલમાં છે. પહેલા લાલ દરવાજાની અંદર પણ જે પોલીસ જે બસના કાચ ફોડવામાં આવ્યા, પછી શાહઆલમની અંદર પણ જે ઘટના બની, હાલ આખા અમદાવાદમાં સ્થિતિ સામાન્ય છે, પરંતુ રાતની જે વાત છે તે અતિ મહત્વની છે. આખા અમદાવાદ શહેરની અંદર એલર્ટ આપી દેવાયું છે, તમામ પોલીસ અધિકારીઓને કે પોલીસ કર્મચારીઓને નાઇટ ડ્યુટી પણ ફાળવી દેવાઈ છે, પોલીસે એક્શન પ્લાન પણ ઘડી કાઢ્યો છે. કોઈ તમામ પોલીસ કર્મીઓ અમદાવાદ શહેરના રાત્રે પણ પોતાની ફરજ ઉપર હશે, એટલે અમદાવાદની અંદર ક્યાંય કોઈ પણ બનાવ બને તો તેને પહોંચી શકાય. તમે જોઈ શકો છો કે આ પોલીસનો કાફલો છે, આ અમદાવાદ શહેરની અંદરથી બોલાવી લેવાયેલા વિસ્તારના અધિકારીઓ છે જેમને અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે, અને આ અધિકારીઓ આખી રાત અહીંયા રહેશે તેવું સિનિયર અધિકારીઓનું કહેવું છે. ચિરાગ, 6 કલાકે શું થયું, 6 વાગે શું થયું, હાલમાં શું થઈ રહ્યું છે, આ 3 દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર. લગભગ 6:45 ની આસપાસ સ્થિતિ લગભગ કંટ્રોલની બહાર હતી, કેમ કે પોલીસ ઉપર પણ આ ટોળાએ હુમલો કર્યો હતો, પોલીસ પર પથ્થરમારો કરવાનો પ્રયત્ન કર્યો હતો. 20 થી વધુ પોલીસ કર્મચારીઓ આ પથ્થરમારામાં ઘવાયા પણ હતા. 6 કલાકના દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર, જેમાં પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું, પેટ્રોલિંગ શરૂ કર્યું અને ટોળાને કંટ્રોલમાં કરવાની કવાયત શરૂ કરી. અને હવે જે દાવો છે કે હાલમાં પણ લગભગ 7:15 વાગ્યાનો સમય થઈ ગયો છે, અને હાલમાં પણ શાહઆલમ, ચંડોળા વિસ્તાર અને લાલ દરવાજા તમામે તમામ જે વિસ્તારોમાં સ્થિતિ પૂર્ણતઃ કંટ્રોલમાં આવી ચૂકી છે. શાંતિની અપીલ તંત્રએ ચોક્કસ કરી છે. જે ટોળા હતા, જે તત્વો હતા, તે એમના પાછા જે વિસ્તારો છે ત્યાં જતા રહ્યા છે, પરંતુ હવે રાતનો સમય એ અતિ મહત્વનો સાબિત થશે, કેમ કે રાત્રે આ તત્વો પાછા સક્રિય થઈ શકે છે. આવા ઇનપુટ્સના આધારે પણ પોલીસ હાલમાં એલર્ટ છે, રાત્રે પણ કોમ્બિંગ ઓપરેશન કરાશે તેવા સંકેત મળી રહ્યા છે. તો અનેક આ હિંસા પાછળના અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વિરોધના નામ પર હિંસા કેટલી યોગ્ય, સૌથી મોટો સવાલ એ છે કે શા માટે હિંસાનો સહારો લેવો પડ્યો, ફરજ પર તૈનાત પોલીસ પર હુમલો પથ્થરમારો કેમ કરાયો, 20 પોલીસ કર્મચારીઓ ઘવાયા હતા, આ ઘાયલ પોલીસ માટે આખરે કોણ જવાબદાર? મિહિર, અનેક પોલીસ કર્મચારીઓ ઘવાયા પણ છે, ડિટેન કરવાની વ્યવસ્થા, હવે ડિટેન કરવાની કાર્યવાહી કેટલે પહોંચી? અનેક પોલીસ અધિકારીઓ ઘવાયા છે. હું તમને દ્રશ્યમાં બતાવીશ કે આપણી પાસે છે જોન 6 ડીસીપી સાહેબ, તેમને પોતાને પણ વાગ્યું છે. આ છે જોન 6ના ડીસીપી સાહેબ, તેમને પોતાને હાથ ઉપર વાગ્યું છે. બિપિન આહીર છે જે આ પથ્થરમારો થયો, તમે જોઈ શકો છો કે એમના હાથ ઉપર પાટો બાંધવામાં આવ્યો છે. આ સહિત લગભગ 20 પોલીસ કર્મીઓ છે તે ઘવાયા છે. ચિરાગ, આપણી પાસે જે સેક્ટર 2ના નિપુણા તોરવડે જોઈન્ટ પોલીસ કમિશનર છે, તેમને પણ આપણે પૂછીશું. મેમ, 1 મિનિટ ખાલી, રાતે આપની શું સ્થિતિ રહેશે, રાતનો બંદોબસ્ત કઈ રીતે? રાતના પણ તમામ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ તથા ગાડીઓનું ક્રોસ પેટ્રોલિંગ ચાલુ રહેશે, અને પરિસ્થિતિ મુજબ બંદોબસ્ત જાળવવામાં આવશે. અને પોલીસ છે એ સતત અહીંયા આગળ જ છે, અને પોલીસનો પ્રથમ પ્રયત્ન છે કે શાંતિ જળવાય. કેટલી એડિશનલ ફોર્સ અહીંયા ઉતારવામાં આવી છે, શું કહીશું? એડિશનલ ફોર્સ જરૂરિયાત મુજબની ઘણી બધી ફોર્સ ઉતારવામાં આવી છે, અને જરૂર પડશે તો ફોર્સ પૂરેપૂરી બોલાવીશું, અને પૂરેપૂરી અત્યારે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ. અત્યાર સુધીમાં કેટલાને ડિટેન કર્યા કે શું કોઈ એવો આંકડો છે આપની પાસે? અત્યારે પોલીસનું સૌથી પહેલા શાંતિ સ્થાપવાનું અને ટ્રાફિક પૂર્વવત કરવાના પ્રયત્નો ચાલુ છે. આ સ્થિતિ શાંતિપૂર્ણ વિરોધ કરવાની વાત હતી, આ માહોલ ખરાબ કરવા એની પાછળ કોણ લાગે છે? ગેરકાયદેસર વસતા લોકોનો હાથ હોઈ શકે એવું લાગે છે? એ જે પણ લોકો હશે જેને કાયદો હાથમાં લીધેલો છે એ લોકો પર પોલીસ કડક કાર્યવાહી કરશે. ટૂંક સમયમાં ગુનો નોંધાશે? જે બધી પોલીસ છે કડક કાર્યવાહી કરશે.
તો ચિરાગ, આ છે સેક્ટર 2 ના જોઈન્ટ કમિશનર નિપુણા તોરવણે જે કહી રહ્યા છે કે કડક કાર્યવાહી થશે, રાત્રે પણ પોલીસ અહીંયા હાજર રહેશે, એટલે તમામ જે છે તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. ચિરાગ, અમીર, તમે જે એરિયામાં ઉભા છો ત્યાં અત્યારે લગભગ ટોળા જ્યાંથી આવ્યા હતા ત્યાં છુપાઈ ગયેલા હશે, પરંતુ હજુ પણ ક્યાંક ક્યાંકથી એવા સમાચાર છે કે જે છુપાઈ છુપાઈને હુમલા પથ્થરમારો કરવાની શક્યતાઓ ચોક્કસ છે અને માટે પોલીસ એલર્ટ છે. ચિરાગ, તમને મારા કેમેરામેનને કહીશ કે તે તમને વિઝ્યુઅલ બતાવશે. એક તરફ પોલીસ ખડકી દેવાઈ છે કે પોલીસે આખા વિસ્તારની અંદર કોર્ડન કરી લીધું છે, તો તમે બીજી તરફ જોઈ શકો છો કે જે પબ્લિક છે તેમનામાં ઉચાટનો માહોલ છે. પબ્લિક પણ ખાસી એવી રોડ ઉપર આવી ગઈ છે, તેમનામાં પણ એક ઉચાટ છે કે હવે શું પોલીસ શું કરશે, પોલીસ શું કરવા જઈ રહી છે. કારણ કે આ જે લોકો છે કે જેમણે હમણાં 1.5 કલાક પહેલાં જે ઘટના બની હતી તે નજરે જોઈ હતી, તમે જોઈ શકો છો કે મોહલ્લાની બહાર લોકોના ટોળા વધી રહ્યા છે. પોલીસ તેમને સમજાવી સમજાવીને પાછી કાઢી રહી છે. અહીંના સ્થાનિક આગેવાનો છે તે પણ લોકો પાછળ દરગાહ શરીફ મેં સે બહાર રેલી નિકાલે, થોડી આગે ગઈ ઓર લાઠાબાજી પથ્થરબાજી હો ગઈ. દરગાહ શરીફ કે અંદર ભી સબ ઘુસ ગયે, વહાં લાઠીબાજી હો, વહાં ભી પબ્લિક કો લગા, પોલીસ વાલો કો ભી લગા ઓર પબ્લિક કો ભી લગા, ઓર લડકી કો પકડ કે લે ગયે ઓર 4-5 જણો કો ભી મારા. હમારે મેન અહીંયા હરીભાઈ બેઠે ને ઉનકો ભી અંદર લે ગઈ હે, ઇનકો બહાર. બેન, કોણ શું શું લાગે છે તમને, શરૂઆત કોણે કરી, શરૂઆત કોની બાજુ? તો પબ્લિક કે દેખો કિસને કરી. અભી તુમને મેરે સે ન્યૂઝ લી, મેકો યે ભી પતા નહીં ઉસકે બાદ કિસને ઓર ને લિયા, યે પતા મુજે ભી નહીં હૈ. ઇસકા કહેને કા મતલબ યે હૈ, યે કબ હુઆ, ક્યા હુઆ, યે પતા નહીં. હમારા તો ખુદ કો માલમ નહીં હૈ યે. હમ તો યે ચાહતે કે શાંતિ બની રહે ઓર યે ના કહેવે કે બોલે યહાં સે મિયાં ભાઈ કો નિકલો 7 જન કા, હમ સબૂત કહાં સે લાયેંગે યહાં સે. મોદી કો બોલો કે તેરે બાપ કા સબૂત હૈ તેરે પાસ, હે ના? અભી મેરે પાસ આધાર કાર્ડ હૈ ઓર 1000 પબ્લિક કે પાસ આધાર કાર્ડ નહીં હૈ, વો કહાં જાયેગી? આધાર કાર્ડ કહાં જાયેગી? ચિરાગ, બિલકુલ બિલકુલ, લોકોમાં રોષ ચોક્કસ છે, પરંતુ લોકો પોતે ઈચ્છી રહ્યા છે કે શાંતિપૂર્ણ માહોલ ગુજરાતમાં બન્યો રહે. અમદાવાદમાં હાલમાં પરિસ્થિતિ થાળી પડી ગઈ છે. આપે સાંભળ્યું કે લોકો પણ શાંતિ ઈચ્છે છે, પોલીસ પણ શાંતિ ઈચ્છે છે, તો એક મોટો સવાલ કે આ તત્વો આવ્યા ક્યાંથી? આ એક તપાસનો વિષય ચોક્કસ છે. આ તત્વો કોણ હતા, કોણે કાંકરીચાળો કર્યો, કોણે પથ્થરમારો કર્યો, પથ્થરો ક્યાંથી પહેલેથી મૂકવામાં આવ્યા હતા, આવા અનેક સવાલના જવાબ તપાસના અંતે સામે આવશે. પરંતુ હાલ પ્રાથમિકતા એ પ્રકારની છે કે પોલીસ સ્થિતિ કંટ્રોલમાં રાખી લે અને ત્યાર પછી ડિટેન કરવાની કામગીરી પણ પોલીસ હવે શરૂ કરશે. જેણે પણ આ કર્યું છે તેને બક્ષવામાં કોઈ પણ કાળે નહીં આવે, તેની સાથે કડક હાથે કામગીરી ચોક્કસ લેવામાં આવશે. પરંતુ હિંસા પાછળ કોણ છે, આવા અનેક સવાલો ચોક્કસ આખું ગુજરાત, સામાન્ય લોકો, શાંતિપ્રિય પ્રજા પૂછી રહી છે. શાંતિપૂર્ણ પ્રદર્શક હિંસક ક્યાંથી બની ગયું, આ એક મોટો સવાલ છે. વિરોધના નામે હિંસા કેટલી યોગ્ય? ગુજરાતની શાંતિને, અમદાવાદની શાંતિને આખરે કોણ ડહોળી રહ્યું છે? હિંસાથી કોને ફાયદો? આ પણ તપાસનો વિષય ચોક્કસ છે. કોણે હિંસા ફેલાવી છે, કોણે પથ્થરમારો કર્યો છે, આ લોકો ક્યાંના હતા? શું ખરેખર અમદાવાદના લોકો હતા કે પછી બહારથી ટોળા મંગાવાયા હતા? જો મંગાવાયા હતા તો કોણે મંગાવ્યા હતા? આવા અનેક મોટા સવાલો આજના ઘટનાક્રમ પછી ચોક્કસ ઉપસી રહ્યા છે.